नमस्कार विद्यार्थी मित्रों, हूँ योगानंदी अरुणा नवयुग स्कूलनी विडियो लेक्चर सीरीज में आप सर्वनू हार्दिक स्वागत करूँ छू। बाळ मित्रों, आज आप धोरण 8 गुजराती भणीशू। आ अगाउ आपणे आगळना तासमां कयो अभ्यास कर्यो हतो? हाँ, एकम नंबर 5 एक मुलाकात विषय भणी गया, जेमा आपणे गांधीनगरनो प्रवास कर्यो हतो, तेमा विधानसभानी मुलाकात लीधी हती, खरुं ने? आजे आपणे एकम नंबर 6 धोरण 8 विषय गुजराती, काव्यनुं नाम छे धूळीए मारव, जेना विषे आजे आपणे भणीशुं। आ काव्यना कवि एटले के श्री मकरंद दवे, तेमनो जन्म 13/11/1922 में थयो हतो। ते राजकोट जिल्लाना गोंडलना वतनी हता अने तेमनो मृत्यु 31 जान्युआरी 2005 में थयु हतु। तेमणे घणा बधा पुस्तकों लख्या छे अने तेमणे काव्य तेमज पाठनी रचनाओ पण करी छे। ते थोड़ाक समय मुंबई में रहे छे अने तेमणे रणजीत राम सुवर्ण चंद्रक ઈ.સ. 1979 में मेळव्यो हतो। आवा कवि श्री मकरंद दवे धूळीए मारव एटले के सादु अने सात्विक जीवन जीवानू आह्वान करेलू छे। हालना समय में आपणे अत्यारे स्वार्थी लोकोने जोता होईए, परंतु मानवीना जीवन में मानवी मानवी वच्चेनो प्रेम अने लागणी आ महत्वनू छे। परंतु जे लोको पैसानी पाछळ दोड़े छे अने स्वार्थी बनीने रहे छे, एवा लोको पण आपणे जोईए छीए। જીવન જીવવાના બે રસ્તા હોય, ધૂળીયો માર્ગ અને સોનાનો। તો કે ધૂળીયો માર્ગ એટલે કે સાદુ અને સરળ જીવન જીવવું, જ્યારે સોનાનો માર્ગ એટલે કે ધન વૈભવવાળો માર્ગ। અહીં કવિ આપણને ધૂળીયો માર્ગ ચાલવાનું કહે છે, એટલે કે સાદુ અને સાત્વિક જીવન જીવવાનો આપણને સંસ્કાર આપી જાય છે। તો ચાલો આપણે આ સરસ મજાના કાવ્યનું ગાન કરીએ, તમે પણ મારી સાથે ગાજો। કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રંગ, કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તું શું બગડી ગયું, એમાં તે શીખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાદમાં બીડી બાત, ખુલ્લા ખેતર અળખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ, સોનાની તો સકડી ગલી હે તું ગણતું હેત, દોડિયા માથે દોડતા એમાં જીવતા જોને પ્રેત, માનવી પાણી અમથું અમથું આપણું કોરે વહાલ, નોટને સિક્કા નાગ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ, નોટને સિક્કા નાગ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ। બાળમિત્રો, કાવ્યનું ગાન કરવાની મજા આવી ને? આ કાવ્યને આપણે બીજા રાગમાં પણ ગાઈ શકીએ છીએ, તમે બીજો રાગ શોધી અને તેને ગાઓ। હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવશું। કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ, કા ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આગ। કવિ મન રે ભોળા એટલે કે પોતાની જાત સાથે વાત કરે છે। કવિ તેના મનને કહે છે કે કોણે કીધું આપણે ગરીબ છીએ અને કોણે કીધું આપણે પૈસાદાર, રાંક એટલે કે પૈસાદાર છીએ। કા ભૂલી જા મન રે ભોળા, મનને કહે છે આપણે ગરીબ નથી કે આપણે પૈસાદાર નથી,
તે આપણે શું કામ ભૂલી જઈએ છીએ કે આપણા જુદા આંક, જુદા અંક એટલે કે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે, જીવન જીવવા માટેના માર્ગો અલગ અલગ હોય છે, તો આ મન તું શું કામ ભૂલી જા છે? થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. કવિ કહે છે કે આપણી પાસે થોડાક સિક્કા નથી અને થોડીક નોટ નથી, એટલે કે આપણે ગરીબ છીએ, સાદું અને સાત્વિક જીવન જીવીએ છીએ, તો એમાં આપણું શું બગડી જાય છે? જો આપણે સરળ અને સાદું જીવન જીવીએ તો એમાં આપણું કંઈ બગડી જતું નથી અને એમાં આપણે કંઈ ખોટ પણ આવતી નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક એટલે કે ભગવાનની વાત કરે છે કે આપણે ઉપરવાળી બેંક એટલે કે ભગવાન તો બેઠા જ છે, જે ખૂબ જ ધનથી માલમ માલ છે, જે આજનું ખાણું આજે અને કાલનું ખાણું કાલ, એટલે કે આજે આપણે જે ભોજન જમવાનું છે એ આજે આપી દેશે અને કાલનું જે થવાનું હશે એ કાલે થશે. એટલે જ તો તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પરંતુ ભૂખ્યા સુવાડતા નથી. દરેક વ્યક્તિને તેના ભાગ્યનું મળી જ જાય છે. ધૂળીએ માર્ગ કેક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાદ. ધૂળીએ માર્ગ એટલે કે આપણે સરળ જીવન જીવીએ છીએ તો આપણી સાથે બીજા પણ વ્યક્તિ આપણા જેવા મળી જાય, જેથી કરીને આપણા બંનેની પરિસ્થિતિ સરખી હોય તો આપણે તેમની સાથે સુખ દુઃખોની વાર્તા કરી શકીએ, સુખ દુઃખો એકબીજા સાથે વહેંચી શકીએ. અને બાથમાં ભીડી બાદ એટલે કે આપણે પ્રેમથી તેની સાથે રહી શકીએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આવ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. અડખે પડખે એટલે કે આપણી આજુબાજુ, આજુબાજુ ખુલ્લા ખેતર છે, માથે નીલું આભ એટલે કે ઉપર સરસ મજાનું આકાશ છે, વચ્ચે નાનું ગામડું છે, અને આવો લાભ કોને મળે? કવિ અહીં કહે છે કે આપણી આજુબાજુ સરસ મજાના ખેતરો છે, ઉપર નીલરંગી આકાશ છે, તેમાં વચ્ચે આપણું નાનકડું એવું ગામ છે, તો આવો લાભ કોને મળે? વચ્ચે નાનું સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા માથે દોડતા એમાં જોતા જોને પ્રેત. પ્રેત એટલે કે પૈસા પાછળ દોડતો રઘવાયો થયેલા માણસની વાત કરે છે કે સોનાની તો સાંકડી ગલી એટલે કે ધન વૈભવ અને પૈસાઓ જેને મળવા છે એવી ગલી એટલે સાંકડી માર્ગ છે. હેતુ ગણતું હેત તેવો કોઈ પણ પ્રકારના પ્રેમ ન હોય તેનામાં, માત્ર ને માત્ર સ્વાર્થ માટે પોતે એવું ઢોંગ કરતા હોય છે, અને આવા લોકો પોતાના સ્વાર્થ માટે એકબીજાને છેતરે છે અને તેઓ દોઢિયા માથે એટલે કે પૈસા પાછળ દોડતા હોય એવા લોકો પ્રેત જાણે આમથી આમ દોડતું હોય એવા લાગે છે. માનવી ભાણી અમથું અમથું આપણું ફરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. ભાળી એટલે કે જોઈ, માણસોને જોઈને આપણને કોઈ પણ સ્વાર્થ વગર તેના ઉપર લાગણી પ્રેમ ઉભરાય એવું માર્ગમાં ચાલવાની વાત કરે છે, અને આવા માર્ગમાં ચાલવા માટે નોટને સિક્કા નાખ નદીમાં એટલે કે આવા ધન સંપત્તિવાળા મનમાં ઈચ્છાવાળા
જેઓને વધુ ને વધુ ધનવાન બનવું છે એવી ઈચ્છા છોડી દેવાની વાત કરે છે અને ધૂળીય માર્ગ એટલે કે સાદું સરળ જીવન જીવવાની વાત કરે છે. જોયું ને બાળકો કેટલું સરસ મજાનું વાત કરી છે. અહીં આપણને સરસ મજાનું જીવન જીવવા માટેની પ્રેરણા આપે છે. ઘણા લોકો પૈસા માટે દોડતા હોય છે અને પોતાના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખતા નથી. તો કવિ કહે છે કે આપણે નોટને સિક્કા નાખ નદીમાં એટલે કે વધુ ને વધુ ધન કમાવાની ઈચ્છા મૂકી અને સરળ જીવન જીવવું જોઈએ. અહીં આ કાવ્યમાં આપણને અમુક શબ્દો જોવા મળે છે જેમ કે રાંક, આગ, નોટ, ખોટ. તો આ આપણને બોલવામાં સરખા લાગે છે. નોટ ખોટ એટલે બોલવામાં આપણને મજા પણ આવે છે. તો આવા બોલવામાં એક સરખા લાગતા શબ્દોને પ્રાસવાળા શબ્દો કહેવામાં આવે છે. આ કવિતામાં આવા ઘણા શબ્દો છે જે શોધી અને તમે લખજો. હવે આપણે આવતા અંકમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.